કેમ છો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ફોટોન અને એની લાક્ષણિકતા સુધીની વાત કરેલી. ફોટોન એટલે શું છે તમને ખ્યાલ છે કે પ્રકાશના કણને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે બહુ સારી રીતે એ જાણો છો કે પ્રકાશ દ્વૈત સ્વભાવ ધરાવે છે, એટલે ક્યારે કે કણ તરીકે વર્તે છે, ક્યારે કે તરંગ તરીકે વર્તે છે, ક્યારે કેવી રીતે વર્તે છે એની વિસ્તૃત માહિતી આઇન્સ્ટાઈને આપેલી છે. આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે જ્યારે પ્રકાશનું શોષણ કે ઉત્સર્જન થતું હોય ત્યારે કણ તરીકે વર્તે અને જ્યારે તેનું પ્રસરણ થતું હોય ત્યારે તે તરંગ તરીકે વર્તે. તો આ વાત સાંભળી અને દ બ્રોગલી નામનો એક વૈજ્ઞાનિક જે છે એને મગજમાં વિચાર આવ્યો કે બ્રહ્માંડ બે વસ્તુનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ, અને બ્રહ્માંડ કુદરત હંમેશા સંમિત હોય, એ ક્યારે ભેદભાવ ન કરે, પાર્શિયલ ન હોય. એટલે જો વિકિરણ પ્રકાશ ને દ્વૈત સ્વભાવ હોય, ક્યારેક એ કણ તરીકે વર્તે અને ક્યારેક એ તરંગ તરીકે વર્તે, તો પછી દ્રવ્ય એટલે કે કણ એને પણ દ્વૈત સ્વભાવ હોવો જોઈએ, એ પણ ક્યારેક તરંગ તરીકે વર્તવું જોઈએ. આ ઉપરથી દ બ્રોગલીએ એક અધિતર્ક આપ્યો. દ બ્રોગલી નો અધિતર્ક ખરેખર જોવા જઈએ તો મિત્રો, દ બ્રોગલીએ એક આર્ગ્યુમેન્ટ જ કરી હતી, એક વાત જ કરી હતી, અને આને કોઈ જ સાબિતી નથી મળી, એટલે એને અધિતર્ક કહેવામાં આવે છે. પાછળથી ડેવિશન અને ગર્વર નામના વૈજ્ઞાનિકોએ એને પ્રાયોગિક સાબિતી આપી, અને કિકુચીનો પ્રયોગ છે, કિકુચી વૈજ્ઞાનિકનું નામ છે, એના પ્રયોગ દ્વારા પણ એને પ્રાયોગિક સાબિતી મળેલી, પણ ડેવિશન ગર્વરે એને પહેલા સાબિતી આપી, પ્રાયોગિક સાબિતી આપી, એવું આપણે યાદ રાખશું. દ બ્રોગલીનો અધિતર્ક, એણે એવું કીધું કે અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અર્થ સમજો, એનો અર્થ એવો છે કે ગતિમાં હોય એવા સૂક્ષ્મ કણ હોય એને તરંગ પ્રકૃતિ હોઈ શકે છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, પોઝિટ્રોન આવા સૂક્ષ્મ કણો છે એ ગતિમાં હોય ત્યારે તરંગ તરીકે વર્તે છે. તરંગ શબ્દ તમે સાંભળો એટલે તમારા મગજમાં એવું આવે કે લંબગત તરંગ હશે, સંગત તરંગ હશે. મિત્રો, તરંગના બે પ્રકાર છે જે તમે ભણી ગયા છો, લંબગત તરંગ અને સંગત તરંગ, પણ વાસ્તવિક રીતે તરંગના ચાર પ્રકાર હોય છે. પહેલો લંબગત, બીજો સંગત, ત્રીજો દ્રવ્ય તરંગ. આ ત્રીજા પ્રકારના તરંગ છે જેને દ્રવ્ય તરંગ કહેવામાં આવે છે, અને ચોથો પ્રકાર જે તમારા ડિસ્કશનમાં નથી અને હમણાં થોડા વર્ષ પહેલા જ શોધાયેલો છે, જેને ગ્રેવિટેશનલ વેવ, ગુરુત્વાકર્ષી તરંગો કહેવામાં આવે છે. તો તરંગ ચાર પ્રકારના હોય છે, જેમાં બે નો અભ્યાસ તમે કરી ગયા અને ત્રીજાનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. આને દ્રવ્ય તરંગ કહેવામાં આવે છે. કોણ સાથે સંકળાયેલ તરંગોને દ્રવ્ય તરંગ કહે છે. આવી આર્ગ્યુમેન્ટ કર્યા પછી એણે એમાં વધારાની માહિતી આપી કે આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે થિયરી ઓફ રિલેટિવિટી આપી હતી, સાપેક્ષવાદ આપ્યો હતો, જેમાં mc² E = mc² એવું સૂત્ર આપેલું હતું. એણે એવું કીધું કે આ સૂત્રને તમે ફોટોનની ઊર્જા લઈ લો, ફોટોનની ઊર્જા એટલે hc/λ સાથે સરખાવી દો, તો તમે જોઈ શકો છો કે λ = h/mc અથવા λ = h/p ફોટોનનું વેગમાન એટલે પ્રકાશના કણનું વેગમાન, આવું સૂત્ર મેળવી શકાય.
डोब्रोग्लीए એવી માહિતી આપી કે અહીં પ્રકાશના વેગમાનને બદલે એટલે કે ફોટોનના વેગમાનને બદલે ફોટોનના વેગમાનને બદલે કણનું વેગમાન લો કણનું વેગમાન ગતિશીલ કણનું વેગમાન લો એટલે એટલે p બરાબર mv યુઝ કરો જો એવું કરવામાં આવે તો ગતિશીલ કણની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h અપોન mv લખી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે અને mv ગતિશીલ કણનું વેગમાન છે લેમ્બડા લેમ્બડા ગતિશીલ કણની તરંગ લંબાઈ છે આ સૂત્રને ડોબ્રોગલી તરંગ લંબાઈ કહે છે ડોબ્રોગલી તરંગ લંબાઈ ડોબ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર એટલે એટલે લેમ્બડા બરાબર h / mv જેમાં લેમ્બડાને ડોબ્રોગલી તરંગ લંબાઈ અથવા ગતિશીલ કણની તરંગ લંબાઈ કહેવામાં આવે છે શું મિત્રો આ તરંગ લંબાઈ તાપમાન પર આધાર રાખે છે આ તરંગ લંબાઈ તાપમાન પર આધાર રાખે છે હા આ તરંગ લંબાઈ તાપમાન પર આધાર રાખે છે તમે વાયુના ગતિવાદમાં એ ભણી ગયા છો કે કણની ઊર્જા 3/2 kbt થાય જ્યાં kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે અને આપણે આપણા પ્રાથમિક નોલેજથી જાણીએ છીએ કે ગતિ ઊર્જા 1/3 mv² થાય અથવા તમે એને m પણ લખી શકો m²v²/2m તો આ બંનેને સરખાવીએ તો આપણે એવું કહી શકીએ કે m²v² = 3kbt અને m તો mv બરાબર તમને મળી જશે √3mkbt છે kb એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે આથી ડોબ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર તમે h / mv એટલે h / √3m kbt લખી શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીં t એ નિરપેક્ષ તાપમાન છે કેલ્વિનમાં તાપમાન છે તરંગ લંબાઈ એક નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે તાપમાન વધે તેમ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ ઘટે છે તાપમાન વધે તેમ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ ઘટે છે આના ઉપરથી એ જોઈ શકાય છે ત્યારબાદ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધવાનું ડોબ્રોગલીએ સાહસ કર્યું ઇલેક્ટ્રોન એક વિદ્યુતભારિત કણ છે એને ગતિમાં લાવવો હોય તો તમને ખબર છે એના ઉપર વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવો પડે ધારો કે આપણે એના ઉપર ફાય જેટલું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીએ છીએ તો આ ફાય વિદ્યુત સ્થિતિમાનના કારણે એને કંઈક સ્થિતિ ઊર્જા મળશે અને સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થશે ઇલેક્ટ્રોનને મળતી સ્થિતિ ઊર્જા એટલે e ફાય થાય અને ગતિ ઊર્જા એટલે આપણે જોઈએ છીએ કે m²v²/2m થાય તો એનો અર્થ એવો થાય કે m²v² = 2m e ફાય અથવા જનરલ લખીએ તો 2m q ફાય થશે આ ઉપરથી ફરી પાછું આપણે ડોબ્રોગલી તરંગ લંબાઈનું બીજું સ્વરૂપ તારવી શકીએ જે થશે લેમ્બડા બરાબર h / mv અને mv ની જગ્યાએ આપણે મૂકી શકશું √2mq(φ) જો ઇલેક્ટ્રોન માટે લખીએ તો ઇલેક્ટ્રોન માટે થશે લેમ્બડા બરાબર h / √2mE(φ) જ્યાં φ એ વિદ્યુત સ્થિતિમાન છે m ઇલેક્ટ્રોનનું દળ છે e ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે અને h એ પ્લાન્ક અચળાંક છે આ બધી કિંમતો મૂકી અને આપણે લેમ્બડાની ગણતરી કરી શકીએ છીએ
પણ નોર્મલ વાત કરીએ તો લેમ્ડા ચલે છે 1 અપોન અંડર રૂટ 5 એટલે લેમ્ડા એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો મિત્રો આટલી માહિતી દ બ્રોગલીએ આપી પણ એને અધિતર્ક સ્વરૂપે ઓળખવામાં આવે છે કેમ કે એને માત્ર અને માત્ર થિયોરેટિકલ માહિતી જ આપેલી હતી આની કોઈ પણ પ્રાયોગિક સાબિતી એમણે આપી નથી ત્યારબાદ થોડા વર્ષો બાદ ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ આને પ્રાયોગિક સાબિતી આપેલી બહુ સારી રીતે તમે દ બ્રોગલીનો અધિતર્ક જાણો છો પહેલા પણ ભણી ગયા છો વ્યવસ્થિત રીતે તૈયાર કરી લખી લેશું અને આપણે હવે આગળ વાત કરીશું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વિદ્યાર્થી મિત્રો ધારો કે તમને કોઈ એવું કહેવામાં આવે કે તમારી પાસે એક સરસ મજાની રાઇફલ છે અને રાઇફલ દ્વારા દુશ્મનનું વિમાન છે ઉડી રહ્યું છે એને તમારે તોડી પાડવાનું છે શું આ શક્ય બનશે વિચારી જુઓ હા એવું પણ વિચારો કે તમે બહુ જ સારા સાફ સુગર છો તમને બહુ સારું નિશાન તાકતા આવડે છે તો તમને એક સારી રાઇફલ આપી દેવામાં આવે તો શું એ રાઇફલ દ્વારા તમે કોઈ ઉડતા વિમાનને પાડી શકો હા પાડી શકીએ કઈ રીતે તો એ વિમાન ઉડતું હોય ત્યારે આપણે રાઇફલ જે છે એ ખરેખર વિમાન અહીંયા છે પણ જજ કરી અને આમ થોડુંક આગળ રાઇફલનું મોઢું રાખી અને ફાયર કરીએ તો આપણી ગોળી જ્યારે ત્યાં સુધી પહોંચે ત્યારે વિમાન પણ ત્યાં આવી ગયું હોય અને તૂટી શકે એટલે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે ઉડતી વસ્તુ જેનું વેગ એટલે કે વેગમાન અને સ્થાન બંને એક સાથે તમે નક્કી કરી શકો છો જો આ પદાર્થ મોટો પદાર્થ હોય તો મતલબ કે સૂક્ષ્મ કણ હોય તો આ કરવું શક્ય નથી મોટા પદાર્થનું સ્થાન અને વેગમાન બંને ચોકસાઈપૂર્વક એક સાથે એક જ પ્રયોગ દ્વારા નક્કી થઈ શકે છે આને આ વસ્તુ સૂક્ષ્મ કણ માટે હોય તો નક્કી થઈ શકતી નથી મિત્રો તમને ખબર હોય તો ક્રિકેટ મેચ જ્યારે ચાલતી હોય ત્યારે કમેન્ટેટર છે એ એવું કમેન્ટ કરે છે કે બોલ બેટ્સમેનની બાજુ આટલી સ્પીડથી જાય છે તો એને સ્પીડ કેમ ખબર પડે તો તમે કહેશો સેન્સર થી હા સાચી વાત છે સેન્સર થી ક્રિકેટ મેચના પ્લેગ્રાઉન્ડમાં મૂકેલા સેન્સરમાં શું હોય તો કે તરંગ છે એ જાય બોલ સાથે ટકરાય પાછું આવે પાછું જાય પાછું ટકરાય તો એ ગયું અને પાછું આવ્યું એના વચ્ચે સમયનો તફાવત કેટલો છે એના ઉપરથી એની સ્પીડ નક્કી કરવામાં આવે છે હું તમને એ સમજાવવા માંગુ છું કે કોઈ પદાર્થનું સ્થાન આપણે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વેવ એટલે કે વિકિરણ દ્વારા નક્કી કરી શકીએ છીએ ધારો કે કોઈ એક સૂક્ષ્મ કણ છે સૂક્ષ્મ કણ એનું સ્થાન નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ અહીંયાથી એક તરંગ છે અને આમ જવા દઈએ છીએ ધારો કે એક તરંગ છે અને અહીંયાથી આપણે આવી રીતે જવા દઈએ છીએ આમ અને આ તરંગ છે એ અહીંયા અથડાયું અને પાછું આવ્યું કોણ સાથે અથડાયું અને પાછું આવ્યું અહીંયા આપણને પાછું મળ્યું તો આપણને એવું લાગશે કે એ કોણ છે એ આ સ્થાને છે આ સ્થાને છે વાસ્તવિક રીતે એનું સ્થાન આ છે પણ આપણને એવું લાગશે કે એનું સ્થાન આ છે શા માટે એવું થયું કારણ કે આ તરંગની તરંગ લંબાઈ નડી ગઈ તમને ખ્યાલ છે કે જ્યારે આવો પ્રયોગ કરવામાં આવે તો આ સ્થાનના માપિત મૂલ્યમાં ત્રુટિ આવે જે પ્લસ ઓર માઇનસ લેમ્ડા જેટલી ત્રુટિ શક્ય છે આ ત્રુટિને ઘટાડવી હોય તો તમારે લેમ્ડા ઘટાડવી પડે લેમ્ડા ઘટાડો એટલે h / mv અનુસાર તમારે વેગમાન વધારવું વેગમાન વધારવું પડે
એનો અર્થ એવો છે કે અહીં બહુ ઊંચા વેગમાન વાળું વિકિરણ મૂકવું પડે. અરે વિકિરણ ન હોય, વિકિરણને વેગમાન ન હોય, ફોટોનને વેગમાન હોય. એનો અર્થ એવો છે કે અહીં આપણે બહુ ઊંચા વેગમાન વાળો ફોટોન એટલે પ્રકાશનો કણ મૂકવો પડે. તો આ વેગમાન જો આપણે વધારી દઈએ તો તરંગ લંબાઈ છે એ ઘટાડી શકાય અને એક્ઝેક્ટ એનું સ્થાન આપણને મળી શકે, એક્ઝેક્ટ સ્થાન મળી શકે. પણ વિચારો કે ઊંચા વેગમાન વાળું ફોટોન જ્યારે કણ સાથે અથડાય, જ્યારે કણ સાથે અથડાય ત્યારે આ ફોટોન છે એ પોતાનું વેગમાન કણને આપી દે. એટલે કણનું ખરેખરું વેગમાન છે એ કાંઈ ખબર જ ન પડે, પણ કણનું વેગમાન વધી જાય, વેગમાન વધે. મતલબ શું? મતલબ કે ઊંચા વેગમાન વાળો ફોટોન કણ સાથે અથડાય તો કણના વેગમાનમાં વધારો કરી નાખે, કણના વેગમાનમાં વધારો કરી નાખે. એટલે સ્થાન નિશ્ચિત મળ્યું પણ વેગમાન અનિશ્ચિત થઈ ગયું. સ્થાન નિશ્ચિત મળ્યું પણ વેગમાન અનિશ્ચિત થઈ ગયું. તો આ બંને મૂલ્યો, સ્થાન અને વેગમાન, બંને મૂલ્યો એક સાથે એક પ્રયોગ દ્વારા ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. જો તમે સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવા જાઓ, સ્થાનની અનિશ્ચિતતા સ્પેન્સ ટુ ઝીરો કરવા જાઓ તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય એટલે સ્પેન્સ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય. અને જો તમે વેગમાનની અનિશ્ચિતતા ઘટાડવા જાઓ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય એટલે સ્પેસ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો આમ સ્થાન અને વેગમાન બંને ચોકસાઈપૂર્વક એક જ પ્રયોગ દ્વારા માપી શકાતા નથી. અને એની માહિતી હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલી છે, જેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન બંનેની અનિશ્ચિતતાનો ગુણાકાર, બંનેની અનિશ્ચિતતાનો ગુણાકાર એપ્રોક્સ લગભગ એચ કટ જેટલો થાય છે, જ્યાં એચ કટ અને એચ કટ બોલાય એટલે એચ અપોન 2π થાય. એચ એ પ્લાન્ક અચળાંક છે. આ સિદ્ધાંતને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર લગભગ h કટ જેટલો થાય, જ્યાં h કટ એટલે h / 2π થશે. તો પ્રશ્ન એવો થાય કે આપણે કોઈ કણનું સ્થાન નક્કી કરવું હોય તો શું કરવું પડે? તો આપણે એના ઉપર તરંગ પેકેટ આપાત કરવો પડે. તરંગ પેકેટ એટલે શું? એટલે જુદી જુદી તરંગ લંબાઈ, જુદી જુદી આવૃત્તિઓના તરંગોને સંપાત કરી અને બનાવેલ પરિણામી તરંગને તરંગ પેકેટ કહે છે. એટલે આના ઉપર આવું તરંગ આપાત કરવું પડે. આવા તરંગને તરંગ પેકેટ કહેવાય. તો શું થશે? જ્યારે આવું તરંગ પસાર થતું હશે ત્યારે એનો વિસ્તાર ઘણો મોટો છે, વચ્ચે ક્યાંક ને ક્યાંક કણ આવશે. તમે જુઓ છો, તમને એમ લાગશે સર કણ વચ્ચે રહી ગયો, વચ્ચે નથી રહ્યો, આ તરંગ આમ આગળ વધશે એટલે આ અહીંયા આવી જશે. એના દ્વારા કણને શોધવાની સંભાવના વધી જાય છે. જો તરંગ પેકેટનો ઉપયોગ કરવામાં આવે તો કણને શોધવાની સંભાવના વધી જાય છે. એટલે સૂક્ષ્મ કણનું સ્થાન મેળવવા માટે તરંગ પેકેટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંત વિશે માહિતી મેળવી. મિત્રો, દ બ્રોગલીનો અધિતર અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત, આ બંને મુદ્દાઓ બહુ સરસ રીતે તૈયાર કરી લખી લેશો, નોટ્સ બનાવી મને સેન્ડ કરશો. આ ચેપ્ટરમાં હવે માત્ર એક જ મુદ્દો બાકી છે, ડેવિસન ગર્મરનો પ્રયોગ. એના સિવાય ચેપ્ટર થિયોરીની દ્રષ્ટિએ પૂરું થઈ ગયું છે. ધન્યવાદ મિત્રો.